भाव पहुंचा छे आसमाने, वात करिए तेनी। अमदावाद में कोरोना वायरस ना केस वधता लोकोमां डरनो माहोल छवायो छे। विटामीन सी थी भरपूर लींबूना भाव आसमाने पहुंचा छे। लींबूनी किंमत 120 रूपया प्रति किलो ने पार थई छे। जमालपुर मार्केट में लोको रह्या छे लींबूनी करी रह्या छे लींबूनी खरीदी। लींबू खरीदवा माटे लोकोनी भारे भीड़ जोवा मळी रही छे। महत्वनुं छे के लींबूना भाव 120 रूपया प्रति किलो ने पार पहुंचा छे। जमालपुर मार्केट में लोको करी रह्या छे लींबूनी खरीदी। एक तरफ कोरोना काल छे, लोको लींबू खरीदता होय छे, विटामिन सी थी भरपूर लींबू होय छे, जेना कारणे लींबूनो उपयोग अत्यारे वधारे थतो होय छे अने आ दिवसोमां ज लींबूना भाव आसमाने पहोंच्या छे। विटामिन सी थी भरपूर लींबूना भाव आसमाने पहोंचता लोकोने वधु एक वार फटको पड्यो छे। लींबूनी किंमत 120 रूपया प्रति किलो ने पार थई छे। संवाददाता आशका जानी अमारी साथे जोडाया छे। आशका, अत्यारे आ कोरोना काल में समय में विटामिन सी भरपूर लेवा माटे लोको लींबूनो खास उपयोग करता होय छे अने आ समय में लींबूनो भाव आसमाने पहोंच्यो छे, शुं कारणो छे, वेपारीओनो शुं कहेवું छे? વાત કરીએ તો કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે વધી રહ્યું છે અને કેસની સંખ્યા વધી રહી છે, ત્યારે કોરોના સામે લડવા માટે લીંબુ એ અક્ષીર ઉપાય છે, કારણ કે તેમાંથી વિટામિન સી ભરપૂર મળી રહે છે। ત્યારે આ લીંબુના ભાવ છે તે અત્યારે હાલ 120 રૂપિયાને કિલો પહોંચ્યા છે, એટલે આસમાને પહોંચ્યા એવું કહી શકાય। સામાન્ય દિવસોમાં એવું હતું કે લીંબુના ભાવ 50-60 રૂપિયા કિલો હતા, પરંતુ છેલ્લા 3-4 દિવસથી આ ભાવ 120 રૂપિયાને પાર ગયા છે। ખાસ કરીને જો વાત કરીએ તો ભાવ વધારો કેમ થઈ રહ્યો છે, કયા કારણો છે, લોકોની ખરીદી કેવી છે, જે વેપારી છે એની સાથે વાત કરીએ। બેન, લીંબુના ભાવ કેટલા છે? લીંબુ અંદર 80 રૂપિયા, 85 રૂપિયા છે। તમારી જોડે આ જે છે લીંબુ એનો 100 રૂપિયા વેચું છું। આ જે ભાવ વધારો કયા કારણથી થયો છે? અત્યાર સુધી ભાવ સસ્તા હતા, આ રમજાન મહિનો આવે છે ને, ઉનાળાના ભાવ છે અને કોરોનાના કારણે પણ લોકો લીંબુ પીએ, કોરોનાના કારણે લોકો લીંબુ ખરીદવા આવે છે, ખરા આવે છે ને, ખરીદી તો કરે છે ને। અચ્છા, આગળથી આવક ઓછી છે પાકની? આગળથી આવક વધારે છે, આગળથી ભાવ છે, પાક ઓછો છે ને ભાવ વધારે છે? હા, ભાવ વધે છે ને, અંદર થી ભાવ વધે તો અમે શું ભાવ તમને મળે છે? અમને 75, 85, 95 એવા ભાવ છે। તરા જોયું કે લીંબુના જેવી સાઈઝ હોય નાના લીંબુના ભાવ ઓછા છે, જ્યારે મોટા અને પાકા લીંબુના ભાવ થોડા વધારે છે। ખરીદી કરવા પણ લોકો આવી રહ્યા છે, ખાસ કરી અને કોરોનામાં આદુ અને લીંબુની ડિમાન્ડ વધારે હોય છે, ત્યારે લીંબુના ભાવ, ઉનાળો પણ છે, રમજાન મહિનો પણ આવી રહ્યો છે અને કોરોનામાં લોકો વિટામિન સી વધારે લેતા હોય છે, એટલે લીંબુના ભાવ વધ્યા છે, 100 થી લઈ અને 120 રૂપિયા કિલો જોવા મળી રહ્યા છે। બીજી તરફના દ્રશ્યો બતાવીશ, જમાલપુર માર્કેટના જે દ્રશ્યો તમે છેલ્લા 3 દિવસથી આપણે જોઈએ છીએ કે અહીંયા કોરોનાની જે મહામારી અત્યારે સમગ્ર રાજ્ય, સમગ્ર વિશ્વ જેમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે તંત્ર અપીલ કરી રહ્યું છે કે માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, પરંતુ અહીંના દ્રશ્યો તમને ચોંકાવી દેશે કે અહીંયા કોઈ પણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ જોવા નથી મળી રહ્યું, લોકો માસ્ક પણ નથી પહેરી રહ્યા અને ખાસ કરીને જો વાત કરીએ તો તમામ લોકો, તમામ ઉંમરના લોકો અહીંયા આવતા હોય છે, જેમાં ખાસ કરીને બાળકો હોય છે, સિનિયર સિટીઝન હોય છે, તમામ લોકો આવતા હોય છે, પરંતુ અહીંયા જે કોરોનાની ગાઈડલાઈન હોય તેનો અભાવ જોવા મળી રહ્યો છે। સંક્રમણ કદાચ આ જ રીતે વધતું હશે તેવું લાગી રહ્યું છે। તંત્ર એક તરફ અપીલ કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ આ દ્રશ્ય તમે જુઓ છો કે અહીંયા રેગ્યુલર કરતાં ભીડ ઓછી છે, પરંતુ જે કોરોનાની ગાઈડલાઈન છે તેનો ક્યાંય અમલ નથી થતો તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ જ રીતની પરિસ્થિતિ રહી તો વિટામિન સીના ભાવ ભલે, એટલે વિટામિન સીવાળા લીંબુના ભાવ ભલે વધતા જાય, પરંતુ કોરોનાના કેસ પર આપણે અંકુશ નહીં મેળવી શકીએ તે સ્પષ્ટ લાગી રહ્યું છે। ધારા આ જ પરિસ્થિતિ રહી તો કોરોનાનું સંક્રમણ હજુ વધી શકે છે। જી બિલકુલ, થી આશકા આભાર આપનો। તો જે રીતે આ સમય છે કોરોનાની પરિસ્થિતિ વધારે વકરી રહી છે, કેસ સતત વધતા ગયા છે, જમાલપુર માર્કેટમાં લોકો કરી રહ્યા છે લીંબુની ખરીદી, અમારા સંવાદદાતાએ જે દ્રશ્યો બતાવ્યા લોકો નિયમોનો ભંગ કરતા પણ જોવા મળ્યા।